તો ચાલો બાળકો, આજના વિડીયોમાં આપણે આગળ જ્યાંથી સ્ટોપ થયા હતા ત્યાંથી આગળ વધીશું, એટલે કે સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન નંબર 4. સમજ પડી? અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 સુધી કરી દીધું હતું. હવે આવે છે પ્રશ્ન નંબર 4, સ્વાધ્યાય 3.3. યાદ રાખજો, કયો સ્વાધ્યાય? 3.3. જો જોઈએ પ્રશ્ન નંબર 4માં, નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તમને ચોપડીમાં આખી સૂચના આપવામાં આવી છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો 11ની ચાવી મેં તમને કીધું હતું જ્યારે આપણે ચાવી શીખતા હતા ત્યારે, કે 11ની ચાવી ભલે આપણને દેખાવમાં સૌથી મોટી દેખાશે પણ એ સૌથી સહેલી ચાવી છે. સમજ પડી? તો ચાવી યાદ કરી લઈશું. 11ની ચાવીમાં શું હોય છે કે આપેલી સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો, એ બંનેનો તફાવત જો શૂન્ય હોય અથવા તો 11નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. સમજ પડી? જોઈએ હવે દાખલા નંબર 1. શું છે પહેલી રકમ? 5445. હવે તમને ખબર છે આપણે જમણી બાજુએથી, ક્યાંથી? જમણી બાજુએથી એકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો. જો આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો, એકી અંકોનો નહીં પણ એકી સ્થાન પર, એટલે કે પહેલું સ્થાન, ત્રીજું સ્થાન, પાંચમું સ્થાન, સાતમું સ્થાન, એ સ્થાન પર જે અંકો આવેલા છે ને એનો સરવાળો કરવાનો છે. સમજ પડી? એવી જ રીતે બેકી સ્થાન પર, એટલે કે બીજું સ્થાન, ચોથું સ્થાન, છઠ્ઠું સ્થાન. સમજ પડે છે? તો અહીં જ એકી સ્થાનમાં મેં 1 લખીશ અહીંયા, ને બેકી સ્થાન હશે ત્યાં 2 લખીશ, એટલે તમારે સમજી જવાનું. આ પહેલું છે એ કયું સ્થાન આવશે? એકી સ્થાન, એટલે અહીંયા લખું છું 1. બીજું સ્થાન છે કયું આવશે? બેકી સ્થાન, એટલે લખીશ 2. ત્રીજું સ્થાન એટલે એકી સ્થાન, એટલે 1. ચોથું છે એટલે બેકી સ્થાન, એટલે આવશે 2. એટલે જેના પર 2 લખ્યા છે બેકી સ્થાન અને જેના નીચે 1 લખ્યા છે એકી સ્થાન. હવે જોઈશું આપણે આગળ કઈ રીતે લખવાનું. તો એકી સ્થાનના અંકોનો સરવાળો, એકી સ્થાનના અંકોનો સરવાળો. ચાલો, એકી સ્થાન પર કયા કયા અંકો છે? 5 અને 4. તો 5 + 4 બરાબર કેટલા આવશે? 9. હવે જોઈએ બેકી સ્થાનના અંકોનો સરવાળો, બેકી સ્થાનના અંકોનો સરવાળો. તો બેકી સ્થાન પર કયા કયા અંકો છે? 4 અને 5. તો 4 + 5 કેટલા આવશે? એ પણ 9. જો જમણી બાજુએથી, તમારો જમણી બાજુથી જે છે ને એ બાદથી અહીંયાથી નથી સ્ટાર્ટ કરવાનું. સમજ પડે છે? જમણી બાજુએથી. ચાલો, હવે બંનેનો શું કરવાનું છે? તફાવત. તો તફાવત બરાબર, તફાવત એટલે શું આવશે? બાદબાકી. તો આ જે જવાબ આવ્યો છે એની આપણે બાદબાકી કરીશું. 9 - 9 શું આવે છે? 0. શું છે 9 - 9? એ 0 છે. માટે 5445ને 11 વડે નિશેષ ભાગી શકાય. સમજ પડી? પહેલા, સૌથી પહેલાં શું કર્યું? એકી સ્થાન પર જે અંકો આવેલા છે એનો સરવાળો કર્યો, પછી બેકી સ્થાન પર જે અંકો આવ્યા છે એનો સરવાળો કર્યો, પછી બંનેનો તફાવત એટલે કે બંનેને શું કરી નાખીએ આપણે? બાદબાકી. અને એની બાદબાકી જો 0 હોય અથવા તો 11નો ગુણક, એટલે કે 11, 22, 33, 44, 55, 66, 77, 78, 99 આવું જો હોય ને તો જ એને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ. તો એ તફાવત શું આવે છે? 0, એટલે આ 11 વડે નિશેષ ભાગી શકાય છે. બીજો દાખલો જોઈશું.
તો જો બીજો દાખલો છે 10,824, 10,824. હવે એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો. હવે તમે સમજી ગયા હશો મેં એક કેમ લખ્યા છે ને બે કેમ. એક લખ્યા છે એકી સ્થાન હશે અને બે લખ્યા છે એ બેકી સ્થાન. તો સૌથી પહેલાં એકી સ્થાન પર કયા કયા અંકો છે? 4, 8 અને 1. તો 4 + 8 + 1 એનો સરવાળો કરીએ તો 8 ને 4 12, 12 ને 1 કેટલા આવશે? 13. તો એનો સરવાળો આવે છે 13. એવી જ રીતે હવે બેકી સ્થાનના અંકોનો સરવાળો. તો બેકી સ્થાન પર કયા કયા અંકો છે? 2 અને 0. 2 + 0 તો એનો સરવાળો કેટલો થશે? 2. સમજ પડી? હવે બંનેનો તફાવત, તો તફાવત બરાબર બંનેની બાદબાકી કરી નાખો. 13 - 2 કેટલા આવશે? 13માંથી 2 માઇનસ કરો તો 11. તો બોલો વિચારો, 11 વડે નિશેષ ભાગી શકાશે આ સંખ્યાને? હા, તફાવત કયો એવો છે? 11નો ગુણક, એટલે કે 11 પોતે જ છે. સમજ પડી? તો લખી દેવાનું કે માટે 10,824ને 11 વડે નિશેષ ભાગી શકાય. દસ હજાર 824ને 11 વડે નિશેષ ભાગી શકાય. જોઈશું એના પછીનો નેક્સ્ટ. તો સી 71,38,965. 71,38,965. તો અહીં સૌથી પહેલાં એનામાં સ્થાન લખી દઉં છું. પહેલું એટલે એકી સ્થાન, બીજું બેકી સ્થાન, ત્રીજું એકી સ્થાન, ચોથું બેકી સ્થાન, પાંચમું એકી સ્થાન, છઠ્ઠું બેકી સ્થાન અને સાતમું એકી સ્થાન. જમણી બાજુએથી તમારે સ્થાન આપવાના છે. સમજ પડી? ચાલો હવે સરવાળો કરીશું. પહેલાં એકી સ્થાનના અંકોનો સરવાળો કરીએ આપણે. એકી સ્થાન પર કયા કયા છે? 5, 9, 3, 7. તો 5 + 9 + 3 + 7 બધાનો ટોટલ કરો. કેટલું ટોટલ થાય છે? 5 + 9 + 3 + 7 24. કેટલા આવશે? 14, 16, 17. 17 ને 7 24. સમજ પડી? આનો સરવાળો આવે છે 24. હવે બેકી સ્થાનના અંકો જોઈએ. 6, 8, 1. 6 + 8 + 1 તો 8, 6 ને 8, 14, 14 ને 1, 15. એનો જવાબ આવે છે 15. હવે બંનેનો આપણે શું કરીશું? તફાવત. તો તફાવત જોઈશું. 24 - 15 કેટલો તફાવત આવે છે? 24માંથી 15 માઇનસ કરો, કેટલા આવશે? 9. સમજ પડી? હવે તફાવત 9 આવ્યો, એટલે કે તફાવત શૂન્ય પણ નથી કે નથી 11નો ગુણક. તો આપણે લખી દઈશું કે માટે તફાવત શૂન્ય અથવા 11નો ગુણક ન હોવાથી આ જે સંખ્યા આપી છે 71,38,965ને 11 વડે નિશેષ ભાગી શકાશે નહીં. નવ આવ્યો છે અને તો 11નો ગુણક પણ નથી કે શૂન્ય પણ નથી. આપણને તો 11નો ગુણક જોઈએ અથવા તો શૂન્ય. બેમાંથી જવાબ 1 હોય તો જ આપણે એને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ રીતે હવે તમારે પ્રશ્ન 4 ના જે DEF છે, DEF
આ જે તમને રકમ આપી છે એ તમારે 3 દાખલા 11 ની ચાવી, એટલે અત્યારે જે આપણે 3 દાખલા ગણીએ ને સેમ એ રીતે, એના પછીના જે 3 દાખલા છે એ તમારે હોમવર્કમાં જાતે ટ્રાય કરવાની છે, જાતે ગણવાના છે ગણિતની નોટબુકમાં. સ્વાધ્યાય 3.3 ક્વેશ્ચન નંબર 4 એનો DEF તમારે હોમવર્કમાં જાતે ગણવાનો છે. સમજ પડી? 3 દાખલા મેં ગણાવ્યા છે, હવે 3 તમારે પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે ગણિતમાં પ્રેક્ટિસ વગર કંઈ શક્ય નથી. પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે. સમજ પડે છે? તો હવે આગળ વધીશું. 3 દાખલા ગણવાના છે જાતે. સમજ પડે ને? તો હવે જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો કે જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. હવે તમને એક રકમ આપવામાં આવી છે, એમાં એક અંક નથી આપવામાં આવ્યો પહેલો, અને એના પછીના અંક આવી પાછે 6, 7, 2, 4. તો અહીં તમારે મોટામાં મોટો કયો અંક લખવાનો અને નાનામાં નાનો કયો અંક લખવાનો કે જેથી જે સંખ્યા બને છે તેનાથી તમે તેને 3 વડે નિશેષ ભાગી શકો. કેટલા વડે કીધું છે? 3 વડે. તો જેના વડે કીધું છે એની ચાવીમાં આપણે શું કરીએ છીએ? પહેલાં 3ની ચાવીમાં શું કહે છે આપણને? બધા અંકોનો સરવાળો, અને એ સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય, એવું આપણને 3ની ચાવી કહે છે. તો સૌથી પહેલાં બધા અંકોનો સરવાળો, એટલે કે જે અંક આપણને હાલમાં આપી દીધા છે એ બધાનો શું કરીશું આપણે? સરવાળો. તો આપેલ અંકોનો સરવાળો તો કરો સરવાળો જે અંક આપી દીધા છે તેનો. 6 + 7 + 2 + 4 ટોટલ કરો. 6 ને 7 13, 13 ને 2 15, 15 ને 4 19. કેટલો સરવાળો આવે છે? 19. આટલો સ્ટેપ, પહેલું સ્ટેપ ખબર પડી કે સૌથી પહેલાં શું કરી દીધું? બધા અંકોનો સરવાળો આવ્યો છે 19. હવે તમારે 3નો ઘડિયો ક્યાંથી બોલવાનો? 19 કરતાં વધારે જવાબ આવે ને ત્યાંથી, ત્યાંથી બોલવાનો આપણે. 19 કરતાં વધારે આવે ત્યાંથી, એટલે કેવો? 3નો ઘડિયો તમારે ક્યાં બોલવાનો? કે 19 કરતાં એનો ગુણક વધારે હોય ને એવા 3નો ગુણક લેવાના છે. તો 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 21. 21 એ 19 કરતાં વધી ગયા. 3 × 7 = 21. સમજ પડી? તો આપણે 3 × 7 = 21થી લઈશું 3ના ગુણક. તો એ લખીશું 3 × 7. 3 × 7 બરાબર કેટલા? 21. 3 × 7 બરાબર 21. એમાંથી આપણે 19 માઇનસ કરી નાખો, શું જવાબ આવશે? 2. ફરીથી બોલું છું કે અહીં તમારો જે સરવાળો આવે ને એ સરવાળા કરતાં વધારે, એ સરવાળા કરતાં વધારે ગુણક હોય ને ત્યાંથી તમારે લખવાનું છે. તો 3 × 6 = 18, પછી 3 × 7 = 21, 21 એ 19થી વધી ગયા, એટલે 3 × 7 = 21થી આપણે લઈશું. સમજ પડે છે ને? ચાલો 3 × 7 = 21, પછી શું આવશે? 3 × 8 = 24. તો 24 - 19, 24માંથી એક ગુણકમાંથી આપણે 19ને માઇનસ કરતા જઈશું. સમજ પડે છે? આ જે ગુણક આવે છે એમાંથી આપણે 19 માઇનસ કરતા રહેવાનું છે. તો 24માંથી 19 માઇનસ કરો, કેટલા આવશે? 5. એવી જ રીતે 3 × 9 કેટલા આવશે? 27. 27 - 19 કેટલા આવશે? 8. આવું તમારે ક્યાં સુધી કન્ટિન્યુ રાખવાનું છે? જ્યાં સુધી તમને 2 અંકની અહીંયા રકમ નહીં મળે ને ત્યાં સુધી. અહીંયા 2 અંકનો જવાબ આવે એટલે સ્ટોપ થઈ જવાનું. સમજ પડે? ત્યાં સુધી તમારે ગુણાકાર કન્ટિન્યુ રાખવાનો. તો 3 × જો 7 વડે ગુણ્યા 8 વડે 9 વડે, હવે કેટલા વડે આવશે? 10 વડે, એટલે કે 30. 3 × 10 એટલે કે 3 × 3 = 30 - 19. 30માંથી 19 માઇનસ કરો, કેટલા આવશે? 11.
ત્રીસમાંથી ઓગણીસ માઇનસ કરો તો શું જવાબ આવે? અગિયાર. અગિયાર એ કેટલા અંકની સંખ્યા થઈ ગઈ છે? બે અંકની, એટલે એ આપણે અશક્ય. અહીંયા તો આપણે એક જ અંક મૂકવાનો છે, તા તો બે અંક, એટલે બે અંક અહીં મૂકી શકાય? અશક્ય છે. તો અહીંયા આપણે સ્ટોપ થઈ જશું. અહીંયા હું લાઈન ડ્રો કરી દઉં છું. હવે આને તમારે જોવાનું નથી, સ્ટોપ. તો આમાંથી તમને શું કીધું છે? સૌથી મોટો અંક અને સૌથી નાનો અંક. તો સૌથી મોટો અંક, સૌથી નાનો અંક કયો આવશે? બે. આ બે છે આપણો સૌથી નાનો અંક. સૌથી નાનો એટલે ખાલી જગ્યામાં બે એક આવી શકશે, અને સૌથી મોટો અંક કયો આવશે? આઠ. સમજ પડી? સૌથી નાનો અંક અને સૌથી મોટો અંક. તો નીચે તમે લખી દેવાનો આપણે કે માટે અહીંયા શું આવશે? સૌથી નાનો અંક આવશે કયો? બે. તો અહીં બે લખું, બે. પછી આ રકમ લખી દઉં, છ સાત બે ચાર. અને સૌથી મોટો અંક કયો આવે છે? આઠ. તો બીજી વાર લખું, આઠ. પાછી જ રકમ, છ સાત બે ચાર. એટલે મોટી સંખ્યા, નાની સંખ્યા આવશે છવ્વીસ હજાર સાતસો ચોવીસ, અને મોટી સંખ્યા આવી છ્યાસી હજાર સાતસો ચોવીસ. સમજ પડી? દાખલામાં જોઈશું, બીજું એક્ઝામ, બીજો દાખલો જોઈશું, એ તો વધારે સમજ પડશે. ચાર સાત છ પાંચ ખાલી જગ્યા, એટલે કે અહીંયા એક અંક આવશે અને પછી બે. તો અહીંયા કયો સૌથી નાનો અંક અને કયો સૌથી મોટો અંક આવશે એ શોધવાનું છે. તો સેમ આપણે ઉપર ગણ્યું એક રીતે કરીશું. સૌથી પહેલાં શું કરવાનું છે? આપણે આપેલ અંકોનો સરવાળો. તો આપેલ અંકોનો સરવાળો બરાબર જેટલા અંકો તમને હલમાં આપી દીધા છે તેનો સરવાળો કરી દઈશું. ચાર પ્લસ સાત પ્લસ છ પ્લસ પાંચ પ્લસ બે. ભલે અહીંયા ખાલી જગ્યાએ તો વાંધો નહીં, પણ આ બધા અંકોનો સરવાળો કરીશું. કરો જો, ટોટલ કેટલું આવે છે? સત્તર ચોવીસ. કેટલા આવશે સરવાળો? ચોવીસ. ચાર ને સાત અગિયાર, અગિયાર ને છ સત્તર, સત્તર ને પાંચ એકવીસ, સત્તર બાવીસ, બાવીસ ને બે, બાવીસ ને બે ચોવીસ. સમજ પડી? ટોટલ આવે છે એનું, ટોટલ કેટલું આવે છે એનું? ચોવીસ. હવે આપણે ત્રણનો ઘડિયો ક્યાંથી બોલ લખવાનો છે? ચોવીસથી વધારે આવે ને ત્યાંથી. તો ત્રણનો ઘડિયો બોલો, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ ચારી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર, ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠા ચોવીસ. ત્રણ અઠા કેટલા આવે છે? ચોવીસ. તો ચોવીસ આવ્યા ને, અને જવાબ પણ ચોવીસ છે, તો આપણે ત્રણ અઠા ચોવીસથી જ લઈ લઈશું આપણે. તો જુઓ, ત્રણ અઠામ ચોવીસ, તો ત્રણ ગુણ્યા આઠ બરાબર ચોવીસ. ત્રણ ગુણ્યા આઠ બરાબર ચોવીસ, એમાંથી આ ચોવીસ માઇનસ કરી નાખો તો જવાબ શું આવશે? ઝીરો. હવે આ રીતે ક્યાં સુધી કન્ટિન્યુ રાખવાનું છે? બે અંકની રકમ આપણને મળે ત્યાં સુધી. ક્યાં સુધી કરવાનું છે? બે અંકની રકમ મળી જાય ને ત્યાં સુધી. હવે ત્રણ ગુણ્યા નવ, એટલે કે ત્રણ નવા સત્યાવીસ માઇનસ ચોવીસ, કેટલા આવશે? ત્રણ. પછી ત્રણ ગુણ્યા દસ, એટલે કે ત્રીસ માઇનસ ચોવીસ, કેટલા આવશે? છ. પછી ત્રણ ગુણ્યા અગિયાર, કેટલા આવશે? તેત્રીસ. અગિયાર તારી તેત્રીસ થાય ને, તેત્રીસ માઇનસ ચોવીસ, કેટલા આવશે એનો જવાબ? નવ. પછી ત્રણ ગુણ્યા બાર, જ્યાં સુધી અહીંયા બે અંકની રકમ નહીં આવે ત્યાં સુધી કન્ટિન્યુ તમારે રાખવાનું છે. આ આઠ વડે ગુણ્યા નવ વડે, દસ વડે, અગિયાર વડે, બાર વડે, તેર વડે,
સમજ પડે છે? તો 3 × 12 એટલે 36 − 24. 36માંથી 24 માઇનસ કરો, કેટલા આવશે? 2. આવી ગઈ 2 અંકની રકમ. એ કેવી છે? અશક્ય. તો અહીં લીટી કરી દો, અહીંયા સ્ટોપ થઈ જઈશું. તો સૌથી નાનો અંક કયો કહેવાશે? 0. અને સૌથી મોટો અંક કયો મળ્યો આપણને? 9. તો જવાબ મળી ગયો આપણને, 0 સૌથી નાનો અંક. સૌથી નાનો અંક અને 9 એ કેવો છે? સૌથી મોટો અંક. દાખલામાં સમજ પડી? અહીંયા બાદ બાકી કરશો એટલે તમને અહીંયા જ સૌથી નાનો અને સૌથી મોટો અંક મળી જશે. તો સૌથી નાનો તો કઈ સંખ્યા બનશે? અહીંયા જે સૌ બે સંખ્યા બને છે, પહેલાં લખીશું આપણે કેટલા. સૌથી નાનો અંક કયો આવશે? 0. અને બીજી વારમાં આપણે મોટો અંક લખીશું. તો મોટો અંક કયો આવે છે? 9. સમજ પડી ગઈ? એટલે રકમ કઈ વંચાશે આને? 4,76,502. અને બીજી રકમ કઈ? 4,76,592. તો દાખલો સમજ પડી ગઈ? પરીક્ષામાં આ રીતનો દાખલો પૂછાય છે, તમને આ રીતે આવડતો હોવું જોઈએ. તો આજના વિડીયોમાં આપણે અહીં સ્ટોપ થઈએ છીએ. આગળ તમને જે મેં હોમવર્ક આપ્યું, સમજ પડી ને? સ્વાધ્યાય 3.3 પ્રશ્ન નંબર 4 જોઈ લો. સ્વાધ્યાય 3.3 પ્રશ્ન નંબર 4, એના DEF આ તમારે 3 દાખલા હોમવર્કમાં કરવાના છે, જાતે ગણવાના છે દાખલા. સમજ પડી? તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.